હાય ફ્રેન્ડ્સ હાય ફ્રેન્ડ્સ હાય ફેમિલી હાય ફેમિલી કેમ છો મજામાં ચાલો હવે આજનો ક્વેશ્ચન શું છે દેદી 17 તારીખે લોકડાઉન પૂરું થઈ જશે હા કદાચ પૂરું થઈ જશે તો બધા બહાર નીકળશે તો એને કોરોના નહીં થાય કદાચ થઈ નહીં ખરા એને શું કહેવાય એને શું કહેવાય બરાબર ચાલો આપણે આજે એના ઉપર ડિસ્કસ કરીએ કે કોરોનાનું મારણ શું એમ હવે માની લો કે આજે લોકડાઉન પાર્ટ 3 ચાલુ છે પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 બરાબર ત્રણ લોકડાઉન છે સરકારને એવું છે કે લોકડાઉન જેમ જેમ વધારશું એમ એમ કોરોનાની અસર ઓછી થતી જશે પણ થાય છે હજી ઊંધું કે કોરોનાની સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે હા એવું બને બીજા દેશ કરતાં આપણામાં ઘણું બધું કંટ્રોલમાં રહ્યું છે કારણ કે આપણે પહેલેથી લોકડાઉન આપી દીધું હતું 1-2 લોકડાઉન આપણે આપે બહુ વહેલું આવી ગયું હતું એટલે કોરોના અત્યારે ઘણો કંટ્રોલમાં છે બરાબર પણ આનો અંત શું એમ બધાએ કોરોનાની વાત તો કરે છે પણ કોરોનાનો અંત શું કેટલા લોકડાઉન સુધી તો કે જ્યાં સુધી રસી ના શોધાય ત્યાં સુધી એ જ વસ્તુ ને માની લો કે રસી શોધાણી તો એ જ વસ્તુ આપણે જે લાસ્ટ વિડીયોમાં કહી દીધી રસી કોને આપવી પહેલાં કોને આપવી કેટલા માસ પ્રોડક્શન એનું ક્યારે થશે બધાને પહેલાં જે બીમાર છે એને રસી આપશે કે જે સાજા છે એને રસી આપશે એ બધો સમય આવતા આવતા તો 6 મહિના કદાચ નીકળી જાય એમ એવું બને તો એનો રસ્તો શું વેપાર ધંધા બધા ઠપ થઈ ગયા છે બરોબર માણસો કંટાળ્યા છે હવે માણસો કોરોના કરતા તો ઘરથી વધારે કંટાળવા માંડે એવી હાલત થવા માંડી છે તો હવે એક છે ને આખો એક નવો કોન્સેપ્ટ એ રીતનો આવે છે કે જેવી રીતે નાસાએ કીધું કે કોરોના કદાચ ન થાય તો એને શું કહેવાય સિસ્ટમ એનો એક વર્ડ છે હર્ડ થેરાપી હર્ડ એટલે હર્ડ ઇમ્યુનિટી હર્ડ એટલે ટોળું સમૂહ અને ઇમ્યુનિટી એટલે તો બધાને ખ્યાલ છે રોગ પ્રતિકારક શક્તિ બરાબર હર્ડ ઇમ્યુનિટી આખો એક નવો વર્ડ છે હર્ડ ઇમ્યુનિટી એટલે શું હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે વર્ષો પહેલાં આપણે મચ્છર મારવા માટે નગરપાલિકા શું કરતી ડીડીટીનો છંટકાવ કરતી બરાબર એટલે ડીડીટીના છંટકાવથી મચ્છર મરી જતા પછી જેમ જેમ વર્ષો વીતતા ગયા વર્ષો આગળ વાંચતા ગયા તો મચ્છરો મરવાનું જે પ્રમાણ હતું એ ઘટતું ગયું અને હવે તો એવી પરિસ્થિતિ આવી છે કે ડીડીટીના લીધે મચ્છરોને કંઈ અસર જ નથી થતી તો એનો મતલબ શું એનો મતલબ એવો છે કે મચ્છરોએ રોગ પ્રતિકારક શક્તિ ડીડીટી જેવી સ્વીકારી લીધી કે ભાઈ ડીડીટીમાં આ રીતનું મારણ છે તો એના શરીરે એવા એન્ટીબોડી બનાવવાને ચાલુ કરી દીધા કે એ ડીડીટીને એક્સેપ્ટ કરી લે એટલે ડીડીટી એના માટે ઝેર હતું તો ઝેરના લીધે મચ્છરો મરવાના બંધ થઈ ગયા કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ એ રીતે એ લોકોએ બનાવી લીધી એના બોડી હા એમાં એક સમય લાગે હવે કોરોનામાં પણ એ જ ચર્ચા ચાલે છે કે હર્ડ ઇમ્યુનિટી એટલે માણસો એક સાથે પોતાની ઇમ્યુનિટી પાવર એટલો વધારી દે કે કોરોનાને માત આપી શકે જે રીતે આખી મચ્છરની ઉત્ક્રાંતિને એટલો ટાઈમ લાગ્યો હતો તો માણસને ટાઈમ તો લાગવાનો બહુ ખતરનાક પદ્ધતિ કહેવાય ખરેખર આ ખતરનાક પદ્ધતિ જ છે કારણ કે આના લીધે તો દેશની 10%, 20%, 50% સુધીની જનતા અફેક્ટ પામે પછી કદાચ ઇમ્યુનિટી બધામાં એ રીતે આવે કારણ કે એનો કાંઈ ટાઈમ ફિક્સ નથી હોતો કે ભાઈ ચાલો 1 મહિનામાં બધાએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારી દે 2 મહિના લાગે 3 મહિના લાગે ક્યારે થાય ખબર નહીં હા એ વસ્તુ કોના હાથમાં છે આપણા હાથમાં એ વસ્તુ આપણા હાથમાં છે હવે માણસ આજે હું જ પોતે એમ સ્વીકારી લઉં કે ભાઈ મને કોરોનાની રસી ક્યારે મળશે ખબર નથી પણ હું મારી રોગ પ્રતિકારક શક્તિ જ વધારી લઉં તો હર્ડ ઇમ્યુનિટી વધારી લઉં તો મને ફાયદો થઈ જાય ને કોરોનાથી એટલે આ સમાજે હવે સ્વીકારવું જ પડશે કે લોકડાઉન આનો રસ્તો નથી હર્ડ ઇમ્યુનિટી જ આનો રસ્તો છે અને ઇમ્યુનિટી વધારવા માટે આપણે શું કરવાનું તો એ બધાને ખ્યાલ જ છે અત્યારે સરકાર આયુષ પ્રમાણે આયુષ ડિપાર્ટમેન્ટ છે એ તમને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કહે જ છે ઉકાળા પીવો આ પીવો કડવાણી પીવો કે ગમે તે બરાબર તમારી શક્તિ વધારો એ રીતે અને એના સિવાય બીજું જે મેઇન પાવર એ છે કે તમે મેન્ટલી પ્રિપેર થાઓ કે કોરોના સામાન્ય રોગ છે જે ફ્લૂ જેવો જ છે અને એને હું જેવી રીતે ફ્લૂને હું મારી શકું છું બરાબર આપણે ઘણા એવા રોગચાળા જોઈ લીધા છે સુરતમાં પ્લેગ નીકળ્યો હતો ત્યારે રાજકોટ બંધ નહોતું અમદાવાદ બંધ નહોતું ઘણું એવું હતું ને કે લોકડાઉન નહોતું પ્લેગ નીકળ્યો સુરત જ હતું આ તો વિદેશથી આવ્યો છે એમ કારણ કે માણસોએ સ્વીકારી લીધું હતું કે આ એવી બીમારી નથી એટલે મારું માનવું એવું જ છે કે આ એવી બીમારી નથી એ મેન્ટાલિટી સાથે લોકડાઉન ખુલે એટલે
સીધો ઘસારો તો નથી જ કરવાનો, જે અમુક અમુક જે સાદા નિયમો છે એ બધા પાડવાના જ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, એ બધાને હવે જીવનનો હિસ્સો તમારે બનાવી જ દેવો પડશે. એટલે મારા મતે હર્ડ ઇમ્યુનિટી એ બેસ્ટ રસ્તો છે, જો માણસો ડર્યા વગર એનો એક્સેપ્ટ કરે તો. હા બરોબર, ઓકે ચાલો, થેન્ક યુ. હવે આજની એક્ટિવિટી શું છે? આજે બધાએ વિડિયો કોલ કરવાનો છે જમીને 10 વાગે, અને હું ડાન્સ કરીશ રાત્રે. ઓકે ઓકે, બાય બાય. થેન્ક યુ, બાય બાય. થેન્ક યુ.